સૌરાષ્ટ્રની ધરતી ઘણા ઇતિહાસો પોતાની ગોદમાં સમાવીને બેઠી છે। આ જ ઇતિહાસોમાં માલધારી સમાજનો ઇતિહાસ પણ સંકળાયેલો છે। આજે આપણે આવા જ માલધારી સમાજના મીંઢળવંતી નારીની આબરૂ જાળવનાર ખમીરવંતા નરવીરોના પરાક્રમની વાત કરવી છે। વૈશાખી વાયરો સુસવાટા દેતો વગડો ગજવી રહ્યો છે। પીપણ ગામની ઓતરાદી દશે ને સાયલા ગામની દખણાદી કોઈ ભરવાડી તલાવડીની પાર ઉપર ત્રણેક ખાંભીઓ ખોડાયેલી ઊભી છે। ચડતા પહો રાધેડ વયનો ભરવાડ ત્રણ માની વચલી ખાંભી આગળ દીવો ધરી માથે તેલ સિંદૂર ચડાવી માથું નમાવી પગે પડે છે। દર વૈશાખી પાંચમને દી છેક ઝાલાવાડની ધરતી કોઈથી અહીંયા આવે છે। બસોક વરહના વાહણા વહી ગયા ઝાલાવાડની ધરતી માથે મેઘરાજા રૂઠી ગયા। લાગ લગાડ ત્રણ વરહ દુષ્કાળ પડ્યા વરસાદની તાણ વર્તાણી માણસો માટે મોંઘી જાર મળતી પણ જીવ રોખા ઢોર માટે ચાર કડબ મળતા નહોતા। એવા સંજોગોમાં પોતાના ઢોર લઈ જેતસી નામનો એક રૂપકડો જુવાન કડિયાળી ડાંગ કાંધે નાખી ઢોર આઢીને હાલી નીકળ્યો ગરવી ગુજરાત ભણે અને પોતાના મામાના દીકરા મેઘજી અને માધવાની ભાળ કાઢતા જાણવા મળ્યું કે સોયલા ગામે ઢોર ધરાવતા જીવાડતા હતા। બેક વરહદીથી આવી વસેલા જેતસી પણ મેઘજી માધવની જોડે સોયલા ગામે આવીને ઉનાળો ઉતારવા રહ્યો। ત્રણેય ભાઈઓ આખો દી ઢોર ચરાવે ને રાતે વાળું કરી પરવારી અને અવનવી વાતોના તડાકા મારે। એ જમાનામાં ચુવાળિયા કોળીની ફાઇટ જાજી ઢોળે દાડે ગામ લૂંટે ને જે ગામ નજરમાં આવે એને કોઈ વાતે મેલે નહીં। એક દી વૈશાખી વાયરો સુસવાટા દેતો વાય રહ્યો હતો। સૂરજ મહારાજ આકરા ઝેર થઈ અંગારા માથે ધખી રહ્યા હતા। માનવીઓ રવ રવ થઈ ગયા છે। ધાડ પાડુઓની લૂંટના ભણકારા ઠેર ઠેર સંભળાય છે। જેતસી મેધજી અને માધો ઢોર આઢીને વગડા વચ્ચે નીકળી પડ્યા। ઉની લૂ વરસાવતા વાયરા દિલ દજાડી રહ્યા છે। ઢોર બલ વલી રહ્યા છે એટલે છાયડે બેસાડવા જેતસીએ બૂમ મારી એલા મેધજી ઓલા ગાવડા આણી કોઈ લાઈવ આ વખડાને હેઠે બે ઘડી પોરો ખવરાવી ભેળા ફેરી। એક ખખડધજ થોરની મોટી વાડની ઓથે ઉભેલ વરખડાની છાયામાં બેસાડ્યા ને ચલમ પેટાવી લે બેક દમ ને દુહાની રમઝટ લાગી। જેતસીને પોતાની આણાત યાદ આવી હોય ને આમ ત્રણેય જુવાન દુહાની રમઝટ બોલાવી। એ વખતે રૂપાળા ગોધા માથે કચ્છી ભરતની ઝૂલ્યો ઝૂલતી હોય ને કોટની ઘુઘરમાળ રણકાર વગડો ગજાવતો વર લાડો પરણવા જતો હારે 5-15 ગાડાની હેર લાગી હોય ને જાનડિયું એ ગીત ગાતા વાટો ગુંજતી હોય એવી જાન મોરૈયા ગામ કોઈથી કોઈ કુંભારની જાન પાછી વળી આવી હાલી જાતી હતી। જાન ઓતરાદી દેશે પૂગવા આવી છે તે હમે ખેતરની ખખડ ધજ ઓથેથી 5 બોકાના બંધ ઘોડે સવાર ઉગાડી તલવારે છતા થયા। જાનને રોકી અને કુંભાર ફફડી ઉઠ્યા કોઈ વાતે પૂગે એવું હતું નહીં। થરથર ધૂજતા કુંભારો કરગરવા માંડ્યા બાપ એકનો એક દીકરો છે ને હોશે પણાયવો છે એટલી ગરીબ પર દયા કરો પણ માને ઈ બીજા એલા ફરી વળો જાનમાં હોય ઈ ઉતારી લ્યો ભૂખ્યાવરુની જેમ ત્રાટકી અને ગાડે ગાડે ફરી વળ્યા। 2-3 જાનૈયા ગાડાના આડા લઈને અસવાર માથે પણ જાડી બોલાવવા માંડ્યા તલવારના ઝાટકા માથે પડતા ધબાધબ દેવાટવા માંડ્યા। આ જોઈને દીકરીએ રાડા રાઈડનો તાઇફો માંડ્યો કીકિયારીઓ ચીચિયારીઓ ને ગાડામાંથી ઉતરી આડે ધડ ભાગવા લાગ્યા। આવા રડા રોડના બુમરાણથી ખેતરવા છેટે વરખડાને છાયડે બેઠેલા જેતસીએ સંભળાયા કાન સફાળા થયા ને કડિયાળી ડાંગ કાંધે નાખી મેઘજી માઘોને ઈશારો કર્યો જેતસીએ હળી કાઢી વાઈડ ઓળંગી આઘેરો ગયો તલવારુ ધબાધબ ને તડાતડ ઝાટકા ઝીકાતા હતા। જેતસીએ હાકલ દીધી આયો છું લ્યા બીશોમાં એમ હાકલા કરતો મુઠ્ઠી વાળી દોટ મૂકી લગોલગ પૂગ્યો ને ગરજ્યો ને સોરંટા જોઈક્યા। જેતસીએ આવતા વેત એકને કડિયાળી ધબાંગ કરતી ચોડી દીધી ઓય બાપા કરતોકને પડ્યો 1-2 ચોરંટા લાડીના દાગીના ઉતારતા વેલડી પાસે જેતસી પોયો ને બીજાને પાડ્યો ઘોડું ભડકીને અસવારને ફંગોળી રાશવા છેટું ભાગી ગયું। જેતસી માથે તલવારોના ઘા થયા જેતસીએ કાંડા ઉપર ડાંગ મારી અને હાથ ભાંગી નાખ્યો આમ જપાજપી કરતા 2 ચોરંટા જીવ બચાવવા ઘોડા દોડાવીને ભાગી છૂટ્યા। વેલડા પાસે 2 અસવાર માર ન જીરવાતા કરગરવા માંડ્યા બાપ જાવા દે કોઈ દી આ દશે લમણો નહીં લઈએ જાવ બૈરા છોકરાની દયા આવે છે ભાગો જાવા દઉં છું। જાનૈયા કેટલાક ગામમાં પહોંચ્યા
દોટ મૂકો સીમાડે ધીંગાણું જઈમું જાન લૂંટાઈ છે બે ભરવાડો માથે તલવારનો તાસીરો બોલ્યો છે ગામના રાજપૂત મર્દો હાથમાં આવ્યું ઈ હથિયાર લઈ સીમાડે હાલી નીકળ્યા ત્યાં મેઘજીએ બે ખેતરવા માથે દશેક અસવારો જોયા મેઘજી બોલ્યો એલા ગાડા વાળો ગામ ભણી આખું ધાડું આવતું લાગે છે સૌ જાનૈયા ગામ ભણી હાલી નીકળો લૂંટારા ગામ ભાંગવાની વેતરણમાં હતા ગામમાં કોણ કોણ હાજર છે તપાસ કરો પાંચ અસવાર મોકલેલા પણ આ અસવાર ગામમાં પૂગે ઈ પેલા જાનના બળદના ઘૂઘરમાં રણકતા સાંભળી વાઈડ ઓથે થોઈભા ને જાન માથે ત્રાટક્યા પણ ભળવીર ભરવાર વારે ચડ્યા ને જાન લૂંટાતી બચી પણ લૂંટારાને વેરના અગ્નિ કેમ સમાવે સરદારે આંખનો ઈશારો કર્યો દશે ઘોડાએ વેગ પકડ્યો ને તલાવડીની પાળે પોગ્યા હાકલ કરી જોજો ભાગતા નહીં ભેટવા આવ્યા છીએ સરદારે હાક મારી અને અમે આદરભાવ દેવા ઉભા રહ્યા છીએ માગ્યું મોત માતબરને મળે દેવાટો બે પાંચને ઢાળી ગયો જેતસીએ હાકલ દીધી ને પાંચ ડાપ કૂજ્યો મોઈલાને કાંધમાં ડાંગ ઝીકોટી બેવડો વળી ગયો અસવારો તલવાઈરૂના ઝાટકા ઝીકે છે અંગ પર ઝાટકાના ઘા થાય છે ધરતી લોહીથી ખરડાવા માંડી કેસરિયા રંગ લાકડીઓ ફડાફડી બોલાવતા ભરવાડો માથે જામી પડ્યો છે એક અસવારની તલવાર માધાની પીઠ પર ખાબકી ને તે પડ્યો તે જોઈ મેઘજીની આંખમાંથી લોહીની તસર ફૂટી મેઘજી એક જ ઘાયે બે અસવારને ઘોડા હેઠે પાડ્યા બીજી એક ડાંગે ત્રીજાનું માથું શ્રીફળ ફોડે એમ ફોડ્યું મેઘજી ત્રીજા દેવાટવા જાય ત્યાં ચોથા અસવારે કાંધમાં તલવાર ઝબકાવી ને કાંધ ચીરાઈ ગઈ મેઘજી અને માધવાને જખમી થયેલા જોઈ જેતસિંહને કાંડામાં જોર આવ્યું ને એણે લાકડી વીંઝવા માંડી એક ઘાયે બેને પાડ્યા પણ એક લોહી તરસી આવી ને જેતસિંહના બાવડે ઝીકાણી જેતસિંહ ઘવાણો ને જનુન ચડતા એકનો પગ ગુડામાંથી ભાંગી નાખ્યો તલવારના ઘા જેતસિંહ માથે પડતા ગયા તોય ત્રણેક લોથ ઢાળી દીધી ત્યાં ગામના લોકો એક હામટા વિશેક મર્દો દેખાયા અસવારો ચોક્યા ટોળું આવતું જોઈ લૂંટારા ઘોડા વાળતાક ભાગ્યા તઈ ચારેક અસવારની લોથ ઢળી પડી હતી ધીંગાણામાં જેતસિંહ અખાય અંગે વેતરાઈ ગયો છે મેઘજી બેભાન પડ્યો છે માધવો કામ આવી ગયો હતો ગાડામાં મરાયેલ માધવાની લાશ સુવાડી અને બીજા ગાડામાં કણહતા મેઘજીને હળવેકથી ઉપાડીને સુવાડ્યો લોહી નીકળતો જેતસિંહ આની પડખે બેઠો અને ગાડા ગામ ભણી હંકાયર્યા ઈ ટાણે પેલા કણહતા ચોરંટાના માથા ઢળી ગયા રામ રમી ગયા વાહ બાપ વાહ વીરની વાતુરે કેતો ગઢવી હાલી નીકળ્યા ગાડા લગો લગ આવ્યા કે દરદથી કણહતા મેઘજીને ડુસકું આવી ગયું ને ઈ ભેળો એનો હંસ રાજા ઉડી ગયો ખમા બાપ જેતસિંહ જીવને દુભાઈમાં ગતે કર વીરને આવા જ મોત શોભે અને જેતસિંહે સૌની વચ્ચેથી વિદાય લીધી બધાની આંખમાં જળજળી આવી ગયા પોતાનો ગોરી ધીંગાણામાં કામ આવ્યા જાણી પશુડાઓ બાપડા રડી પડ્યા અને નરવીર ભરવાડોની યાદમાં ઈ જ ભો માથે ખાંભ્યો ખૂતાણી વજ્રનું કાઠું કરીને વીરોની વીરતાને ગઢવીએ બિરદાવી જેતસિંહ મેઘજી વીર માધવો ત્રણ નર ખુપાણા આય મીંઢળતીની રાખેલો માતબો જીની ખાંભ્યું ખૂતાણી જ્યાય આમ મીંઢળવંતી નારીની આબરુ જાળવનાર એ ખમીરવંતા નરવીરોનું સ્મરણ એના પાળિયા આજે પિંપણ ગામને પાદર ભરવાડી તલાવડીની પાળ ઉપર વીરની વાતો વાગોળતા ઉભા છે અને એની ઉપર હાલ બાંધકામ પણ કરેલ છે મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો